હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુકેટવી. હું છું આપનો ફ્રેન્ડ એડ્યુકેટવી. અભી તો ચલને કા ઇરાદા કિયા હૈ, મંઝિલ કો પાના અભી બાકી હૈ. ઉડા લેને દો લોગો કો મેરી નાકામિયો પે મજાક, ક્યુંકિ અભી સફલતા કા સોરાના અભી બાકી હૈ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બ્લૂ પ્રિન્ટના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એના જવાબ સાથે. આ પ્રશ્ન તમે તૈયાર કરી નાખશો અને સ્વૈચ્છિક રીતે એનો ટેસ્ટ પણ આપી દેશો, કારણ કે હવે આપણી પાસે સમય છે નહીં. બરાબર, તો 2 માર્ક્સનો પ્રશ્ન સામાજિક વિજ્ઞાન. તો આ પ્રશ્ન છે, ભારતની એક પ્રજા તરીકે આર્યોની સમજૂતી આપો અથવા તો આર્યોની ટૂંકનો લખો, કંઈ પણ રીતે પૂછાઈ શકે. બરાબર, તો આ પ્રશ્ન છે આર્યો. આપણે આગલા લેક્ચરમાં ઓસ્ટ્રોલોઇડ પ્રજાની ચર્ચા કરી હતી, તો એમાંથી હું તમને એક પ્રશ્ન પૂછું, તમે કમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપજો કે અગ્નિ એશિયામાંથી આવેલી એક પ્રજા કઈ. તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપજો, આગલા લેક્ચરનું જ છે. ત્યારબાદ આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા, 2 પ્રશ્નો તમે જવાબ આપી દેજો. આપણે શરૂઆત કરીએ આર્યોની. તો આર્યો એટલે કે નોર્ડિક પ્રજા સમકાલીન પ્રજા કરતા વધારે. આર્યો એટલે આર્યોને બીજી કઈ પ્રજા તરીકે ઓળખવામાં આવે, તો નોર્ડિક પ્રજા. તો આર્યો નોર્ડિક પ્રજા સમકાલીન પ્રજા કરતા વધારે તેઓ સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા ગણાય છે. એટલે કે બીજી પ્રજાઓ કરતાં આ જે આર્યો છે એ સંસ્કૃતિ બરાબર અને સભ્યતાના શું ગણાય છે, નિર્માતા ગણાય છે. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો બરાબર ઉમદા તત્વો અપનાવીને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એટલે કે દરેક જેટલી પણ પ્રજા છે એ સંસ્કૃતિના તત્વો પોતાનામાં જોડીને સમન્વયકારી યાની કે સરખી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. આર્યો એ મુખ્યત્વે કેવા હતા, તો પ્રકૃતિ પ્રેમો હતા. આર્યો કેવા હતા, તો પ્રકૃતિ પ્રેમો. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તો ફ્રેન્ડ્સ, એક પ્રશ્ન હું આમાંથી તમને પૂછું, તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ધૂપ દીપની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી હતી. આપણે જે અગરબત્તી કરીએ છીએ, આરતી કરીએ છીએ, એની શરૂઆત કઈ પ્રજાએ કરી હતી, કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. તેઓએ પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ યાની કે વૈદિક ઋચાઓ મંત્રો રચ્યા હતી. બરાબર, વૈદિક ઋચાઓ અને મંત્રો દ્વારા એ લોકો પ્રકૃતિના જે તત્વો છે એની પૂજા કરે છે. સમય જતાં તેમાંથી યજ્ઞ આદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. સાહેબ, આર્યો એટલે આપણે હિન્દુ સમાજની વાત છે. ઓકે, તો એમ પૂછી શકે કે અન્ય પ્રજા કરતા વધારે સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માણમાં કોનો ફાળો છે, તો આવી રીતે પ્રશ્ન પૂછી શકે. કઈ પ્રજા એ પ્રકૃતિ પ્રેમી રહી છે. ઓકે, તો આઈ હોપ તમે તૈયારી કરશો અને મને વિશ્વાસ છે કે તમે આજથી તૈયારીની એવી શરૂઆત કરશો કે તમારું ધારેલું પરિણામ તમને જરૂર મળશે, કારણ કે મને તમારા પર વિશ્વાસ છે. બીકોઝ યોર ડ્રીમ ઇઝ બિગ. તમારા જે સપનાઓ છે એ ખૂબ જ મોટા છે. અને સાહેબ, સપનાઓ મોટા હોય અને આ સપનાને તમને પ્રાપ્ત કરવું હોય ને, તો સાહેબ થોડો ઘણો ત્યાગ તો કરવો પડે. ટીવી જોવાનો ત્યાગ કરો, ત્યારબાદ અન્ય આલતુ ફાલતુ વસ્તુમાં તમારો સમય બરબાદ થતો હોય એનો ત્યાગ કરો અને હવે તૈયારીએ લાગી જાઓ. સાહેબ, સપનાઓ ત્યારે પૂરા થાય જ્યારે તમે મહેનત કરો, અને સાહેબ મહેનત વગર આ દુનિયામાં કશું મળતું નથી. અને મહેનત કરશો ને તો મને વિશ્વાસ છે તમે સોશિયલ સાયન્સમાં તો શું દરેક વિષયમાં 80માંથી 80 ગુણ લાવવાની હજી તમારામાં ક્ષમતા છે. એટલા માટે તૈયારીએ લાગી જાઓ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.